સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ચિલોડાથી શામળાજી સુધીના 6 લેન હાઈવેની નબળા કામગીરીને લઈને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળી લેખિત તથા મૌખિત રજૂઆતો કરી. શામળાજીથી હિંમતનગર તેમજ ચિલોડાને જોડતા નેશનલ હાઈવે 48નું કામ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું છે, જોકે હજુ તેનો નિવેડો આવતો નથી. હાઈવે ઉપરાંત સર્વિસ રોડ તેમજ બ્રિજના કામ અધૂરા રહેતા વાહન ચાલકોથી લઈ લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. તાજેતરમાં સાબરકાંઠા લોકસભા સંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી અને નેશનલ હાઈવે 48નું બાકી કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. નેશનલ હાઈવે 48ના અધૂરા સર્વિસ રોડના કામ માટે મંત્રીએ રૂપિયા 456.93 કરોડની ફાળવણી કરી હતી અને અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી હતી કે યુદ્ધના ધોરણે જે કામ બાકી છે તે પૂરું કરવામાં આવે. સંસદે જણાવ્યું કે આ હાઈવેનું કામ વર્ષ 2018થી ચાલુ હોવા છતાં આજ દિન સુધી આ કામ પૂરું કરવામાં આવ્યું નથી. આ હાઈવે પર શામળાજીથી ચિલોડા સુધીના માર્ગ ઉપર 25 જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે અને તેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવતા ચોમાસામાં આવા બ્રિજો ભંગાર થઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવી પડી રહી છે. બ્રિજોની સાઈડ દિવાલો ગમે ત્યારે પડી જાય તેવી હલકી બનાવવામાં આવી છે, તેના કારણે અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. આ અગાઉ જે બ્રિજ બનાવવામાં આવ્યા હતા તેના ઉપરના ભાગે માટીકામ કરી અને ડામર રોડ બનાવવામાં આવેલ છે, જે રોડ ચોમાસાની સિઝનમાં વારંવાર બેસી જાય છે. આ ઉપરાંત ગામ તેમજ શહેરની વચ્ચેથી પસાર થતા બ્રિજોની આજુબાજુ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા નથી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. જીલ રાવલ, ચેડેસ ટીવી, પ્રાંતિજ.